છે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ખેડ બ્રહ્મામાં આવેલી પરોયા પ્રાથમિક શાળા કે જે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ છે। આમ તો આ ગામની વસ્તી 2000 થી વધુ છે અને શાળામાં બાળકોની સંખ્યા 223 છે। તો આચાર્ય સહિત શાળામાં કુલ 8 શિક્ષક અને શિક્ષિકા છે। વાત કરીએ શાળાની તો શાળામાં જ્ઞાનકુંજથી શિક્ષણ આપવામાં આવે છે। કમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, લાઇબ્રેરી, શાળા તત્પરતા વર્ગ, સુવિધાથી સંપન્ન વર્ગો, શાળાઓની દિવાલો પર શિક્ષણ સાથે જાણવા જેવુંના ભીંતચિત્રો, પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ જેવી અદ્યતન સુવિધાઓ આ પ્રાથમિક શાળામાં અપાઈ રહી છે, જે સુવિધાઓ ખાનગી શાળાને પણ ટક્કર આપી રહી છે। તો શિક્ષકો દ્વારા પણ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। પરોયા પ્રાથમિક શાળામાં અમારા સ્ટાફ, શિક્ષણ, આચાર્ય બહુ સરસ છે અને અહીંયા અમારા આચાર્ય આવ્યા પછી આ સ્કૂલની એટલી બધી પ્રગતિ થઈ છે કે સ્ટાફ પણ એટલો બધો સરસ મળ્યો છે કે છોકરીઓને બહુ ભણવાની મજા આવે છે અને સરસ ચાલે છે। મધ્યાહન ભોજનને ઘરે જમતા નથી પણ અહીંયા જ જમે છે બધા બાળકો, એવી સુંદર અને સુશીલ જમવાનું મળે છે। કેવી સુવિધા અહીંયા બાળકો બેટર, જે ફાઇનાન્સકીય સ્કૂલો ભણાવતા નથી એવી અહીંયા અહીંયા અમારી પરોયા પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યને પૂરેપૂરું ધ્યાન આપે છે। અહીંયા પરોયા પ્રાથમિક શાળાની અંદર ભૌતિક સુવિધાની અંદર ગણીએ આપણે તો બાળકો માટે પાણીની, શુદ્ધ પાણી પીવાની સુવિધા છે। બાળકો માટે વર્ગખંડની અંદર પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપી રહ્યા છીએ આપણે અને દરેક બાળકના દરેક વર્ગની અંદર બાયસેક પ્રોગ્રામ સીધો ઇન્સ્ટોલ થાય છે। એટલે જ્ઞાનકુંજ છે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી આપણે ધોરણ 5થી લઈ અને 8 સુધીનું સતત ડિજિટલ શિક્ષણ આપણે આપી રહ્યા છીએ। અહીંયા બાળકો માટેની અદ્યતન પ્રયોગશાળા છે એના માટેની છે, અદ્યતન લાઇબ્રેરી છે જેની અંદર બાળકો પોતાનો ઉપયોગ પુસ્તકોનો વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે અને અહીંયા એક કલર વર્ગ બનાવવામાં આવ્યો છે ધોરણ 1 માટે। એની અંદર જે ધોરણ 1ની અંદર બાળક પ્રવેશ કરે એટલે એ બાળકને જે તકલીફો પડે છે જે એન્ટ્રન્સની અંદર એ તકલીફો ના પડે એટલા માટે એને પ્રાઇવેટ દુકાનોની અંદરથી સારા સારા એવા રમકડા લાવી અને બાળકોને આપવામાં આવે છે। જેમ પ્લેસ ગ્રુપ હોય છે શહેરોની અંદર એમ ગ્રામ્ય કક્ષાએ અમે કલર વર્ગ એવો બનાવવામાં આવ્યો છે જેની અંદર બાળકો સરળ અને મજાથી ભણી શકે એવા વર્ગો અમે ઉપસ્થિત કરેલા છે। અહીંયા દરેક શિક્ષક એનો ઉપયોગ કરે છે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો ઉપયોગ કરે છે, સાથે સાથે બાળકો પણ આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો ઉપયોગ કરી અને સારું શિક્ષણ મેળવી રહ્યા છે। અહીંયા ખેડબ્રહ્મા તાલુકાના ખૂબ અંતરિયાળ અને ખૂબ દૂરના ગામની આ પરોયા પ્રાથમિક શાળા છે અને ગુણવત્તાની દ્રષ્ટિએ અને બાળકોમાં જે શિક્ષણ પ્રત્યેની જે રૂચિ છે એ ત્યાંના શાળાના આચાર્ય અને સ્ટાફને આભારી છે। એક અદ્યતન બિલ્ડિંગ અને તમામ સગવડો સરકારશ્રી દ્વારા આ સ્કૂલને પ્રોવાઈડ કરી છે અને એને લઈને સમગ્ર શાળા પરિવાર અને SMCના માધ્યમથી આ શાળા એ જિલ્લાની બેસ્ટ શાળા બને અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણવા માટે આકર્ષાય એટલા માટે એનો સમગ્ર સ્ટાફ આ દિશામાં ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યો છે। સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પણ આ શાળાની પસંદગી થઈ છે અને એ માટે આ શાળાનો સ્ટાફ ખૂબ મહેનત કરી અને વિદ્યાર્થીઓમાં ઉત્કૃષ્ટ શિક્ષણ મળે એના માટે સવિશેષ પ્રયાસો આ શાળામાં થઈ રહ્યા છે। સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે વિવિધ ગ્રાન્ટ અને ગામના દાતાઓ દ્વારા પરોયોના આચાર્ય અને શિક્ષકો દ્વારા શાળાની સુવિધાઓ વધારવામાં આવી છે અને અલગ જ વાતાવરણ શાળામાં ઊભું કર્યું છે જેના થકી બાળકો શિક્ષણ સિવાય ઇતર પ્રવૃત્તિમાં પણ આગળ આવ્યા છે અને અન્ય શિક્ષકો પણ જો આ પ્રકારે શાળાનો સુધારો કરે તો ચોક્કસપણે ખાનગી શાળાઓને પણ તાળા લાગી જાય તો તેમાં નવાઈ નહીં। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।